નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાહુલ વેકરિયા છેલ્લે આપણે ઉદાહરણ એક જોયું હતું ને પંદર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર પહેલો જોયો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જોશું પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ અને વધારાના પ્રશ્નો પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર બે તો એ રીતનું ક્યારેય એક્ઝામમાં પૂછાતું નથી બરાબર પ્રશ્ન નંબર બે આપણે નથી જોવાનો પ્રશ્ન નંબર ત્રણ પણ સેમ ટુ સેમ વિચારાય છે કે વિચાર કરવાનો છે કે એવું પૂછ્યું છે એટલે આપણે કાંઈ વિચાર કરવાના નથી તો દાખલા નંબર ત્રણથી પાછા બધા આઈએમપી દાખલા ચાલુ થાય છે બરાબર બધા જ દાખલા એમપી તો દાખલા નંબર ત્રણ પહેલાં આપણે જોઈએ નીચેમાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે પ્રશ્ન નંબર ત્રણ શું કહે છે નીચેમાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે તો પહેલો છે આપણીમાં બેના છેદમાં ત્રણ પ્રશ્ન નંબર કેટલામાં છે આપણો ત્રીજો પ્રશ્ન બરાબર ત્રીજા પ્રશ્નમાં પહેલો ઓપ્શન શું છે બેના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો બેના છેદમાં ત્રણ એને આપણે પહેલાં પોઈન્ટમાં ફેરવી નાખીએ તો બેના છેદમાં ત્રણને પોઈન્ટમાં ફેરવો જોઈએ કેમ ફરશે બે ને ત્રણ વડે ભાગ નાખો બરાબર બે ને ત્રણ વડે આપણે અહીંયા ભાગીએ તો પોઈન્ટ લેવો પડશે જીરો મૂકશું ત્રણ છ અઢાર પાછા બે છે પાછો જીરો ત્રણ છ અઢાર જીરો પોઈન્ટ છાસઠ અથવા તો જીરો પોઈન્ટ સડસઠ એવું કંઈક આવશે ને તો વિદ્યાર્થી મિત્રો મને એ કહ્યું પહેલાં તો કે સંભાવના કેટલી કેની વચ્ચે હોય તો કે સંભાવના હંમેશા ઝીરો થી એક બરાબર ઝીરોથી એકની વચ્ચે હોય કાં તો ઝીરો હોય કાં તો એક હોય કાં તો ઝીરો અને એકની વચ્ચે હોય તો વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ સડસઠ મેળવું ઝીરો અને એકની વચ્ચે આવે ને આવે તો આ તો સંભાવના છે બરાબર આ તો કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે બીજું છે માઇનસ એક પોઈન્ટ પાંચ હવે મને એ કહ્યું વિદ્યાર્થી મિત્રો માઇનસ ક્યારેય આવી શકે સંભાવના જો ઝીરોથી એકની વચ્ચે ક્યારે માઇનસના આવે ને તો આ સંભાવના ક્યારેય કોઈ ઘટનાની હોઈ શકે નહીં એટલે જવાબ આપણો શું આવશે ઓપ્શન બી એ આપણો જવાબ છે બરાબર કે માઇનસ એક પોઈન્ટ પાંચ એવી કોઈની સંભાવના આવે નહીં બીજું આપણે પંદર ટકાએ કીધું તો પંદર ટકા સંભાવના હોઈ શકે બરાબર ટકાવારી સો સુધી હોય એટલે જીરોથી સો ટકાવારી સો હોય તો એ સંભાવના જ કહેતો પંદર ટકા આવી શકે ઝીરો પોઈન્ટ સાત એટલે કે ઝીરો પોઈન્ટ સિત્તેર ઈ પણ ઝીરો અને એકની વચ્ચે આવે એટલે ઈ પણ આવી શકે પણ માઇનસ ક્યારે સંભાવના આવી શકે નહીં એટલે આપણો અહીંયા જવાબ છે માઇનસ એક પોઈન્ટ પાંચ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થીઓ દાખલા નંબર ચાર સોરી આજ આપણો દાખલા નંબર ચાર હતો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ શું કહે છે જો પી ઓફ ઇ પી ઓફ એટલે કે ઘટના ઈ થવાની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય જો પી ઓફ ઇ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય તો ઈ નહીંની સંભાવના શું થાય એટલે કે શું કહેવા માગે છે આપને કે ઘટના ઈ છે એની સંભાવના થવાની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો ઘટના ઈ ન થાય એની સંભાવના મેળવો તો વિદ્યાર્થીઓ મિત્રો કોઈ પણ ઘટના થાય એટલે કે ઘટના પી ઓફ ઇ અને ઘટના ન થાય એટલે કે ઘટના ઈ ડેશ ઓ બરાબર ઈની માથે શું આવશે ડેશ હું તમને સમજાવું જો પી ઓફ ઈ આપણે શું લખીએ કે ઈ થવાની સંભાવના બરાબર અને પી ઓફ ઈ ડેશ ઈની ઉપર શું કરવાનો છે ડેશ કરવાનો છે એને શું કહેવાય ઘટના ઈ ન થવાની સંભાવના ઘટના ઈ ન થવાની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઘટના થાય અને ઘટના ન થાય ઘટના થાય એની સંભાવના ઘટના ન થાય એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય એક શું થાય એક થાય જો ઘટના ન થવાની સંભાવના એટલે માથે અહીંયા લીટી આવે ખાલી ઈ ડેસ બરાબર તો પી ઓફ ઈ આપણી પાસે કેટલા છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ વત્તા પી ઓફ ઇ ડેસ ઇઝ ઇક્વલ ટુ વન આપણે મેળવવાના છે પી ઓફ ઇ ડેસ પી ઓફ ઇ ડેસ વન પ્લસ છે બરાબર ને બાજુ લઈ જાય માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે બાદ બાકી આપણે કરવી અહીંયા કરી દઉં ચો એક પોઈન્ટ ઝીરો જીરો અને જીરો પોઈન્ટ પાંચ આ રીતે લખાયો બકર બાદ બાકી કરવામાં ભૂલા દાખલો આપણો ન્યાં ખોટો પડી જાય ચાલો ઝીરોમાંથી પાંચ નો જાય એટલે શું લેવો પડે દસ કો દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા શું આવશે નવ નવમાંથી ઝીરો એટલે નવ પોઈન્ટ અહીંયા શું લેવું પડશે ઝીરો ઝીરોમાંથી ઝીરો એટલે ઝીરો કેટલો જો પી ઓફ ઇ ઇક્વલ ટુ જીરો આઈ હોપ કે સમજાણું હશે વિદ્યાર્થી મિત્રો તમને ફરી એકવાર સમજાવજો ઘટના ઈ થવાની સંભાવના ઝીરો ઝીરો પાંચ છે તો ઘટના ઈ ન બને તેની સંભાવના શોધો તો ઘટના બને અને ઈ ઘટના ન બને ઈ બંને સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય બરાબર આપણે લખી નાખ્યો પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ ડેસ એટલે કે ઘટના ઈ બને તેની સંભાવના ઘટના ઈ ન બને તેની સંભાવનાનો સરવાળો બરાબર એક તો એને આપણે શુ શું કહેવાય પી ઓફ ઇની કિંમત મૂકી ઝીરો ઝીરો પાંચ અને પી ઓફ ઈ ડેશ આપણે મેળવા તો કેમ આવ્યું હતું કે એક ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ પંચાણું જે આપણી કેની સંભાવના છે ઘટના ઈ ન થવાની સંભાવના બરાબર ત્યારબાદ જોઈએ દાખલા નંબર છ એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એક થેલી છે એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે જો રકમ સમજવી બહુ જરૂરી છે રકમ ઉપરથી જો આપણે વધુ લખતા ફાવે તો દાખલો આ થાય નકર દાખલો થશે નહીં બરાબર ચાલો શું કહે છે આપણે એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે હવે એક થેલી આપણે આપેલી છે એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે બીજા કોઈ સ્વાદની મીઠાઈઓ છે નહીં પછી શું કીધું છે આ માલીની થેલીમાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી એ આપણે પૂછ્યું છે બે વસ્તુ પૂછી છે હવે જો આપણે કીધું એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે કેના સ્વાદની મીઠાઈઓ છે લીંબુના સ્વાદની કેટલી મીઠાઈઓ જે આપણે કીધું છે નહીં એટલે આપણે લખીએ જવું લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા શું કહી દીધી આપણે એન શા માટે એન કહી દીધી કેમ કે આપણે સંખ્યા આપેલી છે નહીં કેટલી છે એ આપણે કીધું છે નહીં હવે આપણે પૂછ્યું છે જો આ આપણો ઈ છે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા એ શું છે આપણો ઈ અહીંયા ઈ આગળ લખતા હું ભૂલી ગયો કેમ કે હંમેશા સ્ટાર્ટિંગમાં આપણે શું મેળવીએ ઈ મેળવીએ કુલ પરિણામ તો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેમકે આમાં લીંબુના સ્વાદની મીઠાઈ એટલે આપણે કુલ સ્વાદની સંખ્યા એવું લખતા નથી બરાબર હવે આપણે કીધું છે હું તો કે પહેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય એટલે આપણે એને ઘટના એ શું લખશું નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના સંભાવના અથવા તો સંખ્યા શું છે એની સંખ્યા તો કે ભાઈ અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે તો નારંગીના સ્વાદની મીઠાઈ ક્યારેય નીકળી શકે ના નીકળી શકે તો અહીંયા શું કહી દઈએ એની સંખ્યા શૂન્ય તો પી ઓફ એ મેળવીએ આપણે શું આવશે એના છેદમાં ઈ એ શું છે આપણા જીરો ઈ શું છે આપણા એન જીરોના છેદમાં એને જવાબ જીરો સંભાવ શું આવે જીરો કેવું છે તો કે અશક્ય ઘટના છે એવું બની શકે જ નહીં કેમ કે અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે તો ક્યારેય નારંગીના સ્વાદની મીઠાઈ નીકળી શકે નહીં બીજું બીજું આપણે શું કીધું છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના ઘટના બી લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના અથવા તો તેની સંખ્યા લખો તો પણ ચાલે એની સંખ્યા આપણે કીધી કેટલી છે અહીંયા આપણે લખી જ છે એન તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી અપોન ઈ તો બી કેટલા છે આપણા એન છે ઈ આપણે કેટલા છે એન છે એન એન ઉડી જાય વધશે શું એક એની સંભાવના શું આવી એક કેમકે એ શક્ય ઘટના છે ચોક્કસ ઘટના છે ને શક્ય નહીં પણ ચોક્કસ ઘટના કહી શકાય કે ભાઈ લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો હાથ નાખીને કાઢો લીંબુના સ્વાદની મીઠાઈ જ નીકળવાની ને ચોક્કસ ઘટના છે એટલે આપણે એને શું કહીશું ચોક્કસ ઘટના એટલે કેટલી એવી સંભાવના એની એક ત્યારબાદ જોઈએ વિદ્યાર્થીઓ દાખલા નંબર સાત રકમ સમજવી મહત્વની છે દાખલો સાવ સહેલો છે ને નાનો નાનો જ છે ખાલી લખાણ લખવાનું ધ્યાન રાખવાનું બરાબર શું છે આપણે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ નવસો બાણું છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી તો પહેલાં લખીએ આપણે શું કીધું છે આપણે અહીંયા અહીંયા જો કુલ વિદ્યાર્થીને એવું કાંઈ આપણે લખવાની જરૂર છે નહીં શા માટે નથી એ તમને હમણાં સમજાય છે ત્રણ વિદ્યાર્થી સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણે આપી દીધી આપણે સંભાવના મેળવવાની નથી સંભાવના તો આપી દીધી તો જે આપ્યું છે પહેલાં આપણે લખીએ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ નવસો બાણું મેળવવાનું કીધું નો વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તેની સંભાવના કે યોગ્ય દાખલો હા તેની સંભાવના કેટલી તેની સંભાવના કેટલી એટલે આપને શું કીધું છે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.992 આપણે એને કહી દઈએ ઘટના એ બરાબર ઘટના એ ની સંભાવના ઘટના એ ની સંભાવના કેટલી 0.992 તો ઘટના એની સંભાવના ઝીરો પોઈન્ટ નવસો બાણું છે બરાબર તો ઘટના એ ન બનેની સંભાવના શું થાય એમ મેળવી શકાય અથવા તો આપણે અહીંયા એમ કીધું છે કે બે વિદ્યાર્થીઓનો જૂનો દિવસ સમાન ન હોય તેની સંભાવના તો આપણે એમ કહી દઈએ કે ઘટના એ ની એ ની સંભાવના કેટલી કીધી છે ઝીરો પોઈન્ટ નવસો બાણું બરાબર તો આપણે આને કીધીએ પી ઓફ એ અને આને કીધીએ આપણે પી ઓફ એ ડેસ બરાબર એટલે કે સમાન ન હોય તેની સંભાવના પી ઓફ એ કરી દઈએ આપણે અને સમાન હોય તેની સંભાવના પી ઓફ એ ડેસ કહી દઈએ બરાબર તો લખી શકીએ આપણે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેસ ઇઝ ઇક્વલ ટુ વન જે આપણે આની પહેલાંના દાખલામાં જોયું કે ભાઈ ઘટના એ થાય એની સંભાવના ઘટના એ ન થાય તેની સંભાવનાનો સરવાળો શું થાય એક થાય બંને સંભાવનાનો સરવાળો તો પી ઓફ એ આપણે કીધા કેટલા કીધા જીરો પોઈન્ટ નવસો

નવસો બાણું માંથી એક બાદ કરીને જીરો પોઈન્ટ નવસો એકાણું ન મૂકી જતા બરાબર તો અહીંયા શું થાય ઉપર દસ અહીંયા આવશે આઠ અહીંયા આવશે નવ એટલે અહીંયા આવશે જીરો અહીંયા આવશે નવ એટલે અહીંયા આવશે જીરો અહીંયા આવશે ઝીરો એટલે અહીંયા જીરો તો જવાબ શું આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ તેની સંભાવના તો કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી મળી આપને જીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ નીચે લખવું પડે કેટલી આવશે જીરો 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 આઠ બરાબર વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને સમજાણું હશે આગળ વધીએ શું છે આપણે દાખલા નંબર એક થેલીમાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે એક થેલીમાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે થેલીમાંથી એક દડો ઈચ્છિક રીતે અથવા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય લાલ ન હોય તેની સંભાવના મેળવો બે વસ્તુ અહીંયા મેળવવાની સૌથી પહેલાં પહેલા આપણે શું મેળવશું અહીંયા ઈ મેળવશું ઈ અહીંયા શું આવશે દડાની કુલ સંખ્યા દડાની કુલ સંખ્યા કેટલી થાય ત્રણ લાલ છે અને પાંચ કાળા છે ટોટલ કેટલી થશે આઠ દડા બરાબર હવે આપણે કીધું છે કે ભાઈ દડા કાઢવામાં આવે છે ઈચ્છિક રીતે ગમે એમ કાઢી લેવામાં આવે છે તો દડો કાઢીએ આપણે તો લાલ રંગનો હોય તેની સંભાવના મેળવો તો પહેલી વસ્તુ આપણે મેળવીએ તો આપણે એને કહી દઈએ ઘટના એ દડો લાલ રંગનો હોય તેની સંખ્યા અથવા તો તેની સંભાવના ગમે કહી શકાય આપણે અહીંયા તેની સંખ્યા લખીએ તેની સંખ્યા કેટલી કીધી છે આપણે કેટલા લાલ દડા છે તેની સંખ્યા ઘટના બી લાલ રંગનો ન હોય તેની સંભાવના કેટલી અહીંયા લખીએ આપણે દડો લાલ રંગનો ન હોય તેની સંખ્યા કેટલી છે હવે જો લાલ રંગનો દેડો ન હોય એનો મતલબ શું થાય તો કે કાળા રંગનો હોય ને લાલ રંગનો ન હોય એનો મતલબ કાળા રંગનો કેમ કે બે ટાઈપના દડા તો લાલ રંગનો ન હોય એનો મતલબ કાળા રંગનો હોય તો એની સંખ્યા કેટલી થાય પાંચ હવે આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો મૂકી દઈએ આપણે તો પી ઓફ એટલે કે ઘટના એ થવાની સંભાવના એ અપોન ઈ એ કેટલા છે આપણી પાસે ત્રણ ત્રણના છેદમાં આઠ આનું કાંઈ થઈ શકે નહીં પોઈન્ટમાં કન્વર્ટ કરવા હોય તો કરી નાખવાના ન કરો તો પણ ચાલે ઘટના બી માટે પી ઓફ બી શું આવશે પાંચના છેદમાં એ ડાયરેક્ટ ન મૂકી શકાય પહેલાં આપણે લખીએ બી બીના ના છેદમાં ઈ પાંચના છેદમાં આઠ બરાબર એકદમ ઇઝી દડો લાલ રંગનો હોય તેની સંભાવના તણના છેદમાં આઠ દડો લાલ રંગનો ન હોય અથવા તો એમ પણ કહી શકાય ને લાલ રંગનો ન હોય એટલે કે કાળા રંગનો હોય તેની સંભાવના પાતના છેદમાં આઠ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે જોયો દાખલા નંબર આઠ હવે વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં આપણે કરશું ઉદાહરણ એક તો આપણે જોઈ લીધું છે બરાબર હોમવર્કમાં તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું રહેશે કે હું તમને હોમવર્કમાં આપું છું હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર ત્રણ તમારે જોવાના છે એટલે કે જોઈને લખવાના છે વ્યવસ્થિત પણ આપણે જે મેથડથી દાખલા ગણીએ ને પેલા ઈ લખીએ અને પછી ઘટના એ બી લખીએ એ રીતના ઉદાહરણ બેઠે બેઠું કોપી નથી માર દેવાનું એટલે આ રીતના વ્યવસ્થિત લખીને સમજીને મોકલવાનું છે બરાબર વ્યવસ્થિત પહેલાં ઉદાહરણ બે આખું જોજો ઉદાહરણ ત્રણ આખું જોજો પછી આપણે કઈ રીતના લખીએ છીએ કે ભાઈ એ એટલા દડાની કુલ સંખ્યા ઘટના એ એટલે આ રીતના આપણે જે રીતના દાખલો ગણીએ છીએ ને એ રીતના એ ઉદાહરણ લખવાના છે બરાબર ઉદાહરણ બેઠા બેઠા કોપી નથી મારવાના આપણે જે રીતે લખીએ છીએ એ રીતના લખીને મને વ્યવસ્થિત બતાવવાના છે બરાબર ઉદાહરણ નંબર બે ને ઉદાહરણ નંબર ત્રણ મળશું નવા વિડીયોમાં